છો મિત્રો? પ્રેક્ટિસ કરો છો ને રોજે રોજ ઘરે બોલવાની? જરૂર પ્રેક્ટિસ કરજો. હું તમને ઇંગ્લિશ બોલતા કરીશ જ, 100% કરીશ. પણ તમારે પણ મને પ્રોમિસ આપવું પડશે, એ પ્રમાણે તમારે પણ ઘરે ડેલી શું કરવાનું છે? યસ, ઇંગ્લિશ સ્પોકન કરવાનું છે, ઇંગ્લિશ સ્પીકિંગ કરવાનું છે. ક્લિયર? તો આજે નવી ટેકનિક સાથે શરૂઆત કરીએ. તમારા ઘરમાં તમે તમારા દીદીને કે તમારા બ્રધરને ભાઈને પણ પૂછો છો કે ભાઈ તું શું કરી રહ્યો છે, મમ્મી તું શું કરી રહી છે. ક્લિયર? મમ્મી ધારો કે રસોડામાં હોય, કિચનમાં, તો તરત જ આપણે દોડતા આવીએ કે મમ્મી તું શું બનાવી રહી છે. તો આ વર્ડ્સને, આ સેન્ટેન્સને આપણે આજે ઇંગ્લિશમાં કેવી રીતે બોલવા એની આપણે પ્રેક્ટિસ કરીશું. ક્લિયર? ચલો શરૂ કરીએ. વોચ કેરફુલી ધીસ ટાઈપ કન્વર્સેશન. માય, વોટ આર યુ ઈટિંગ નાઉ? આઈ એમ ઈટિંગ ધ સ્કિન. વેરી ગુડ. જેની, વોટ આર યુ ડ્રિંકિંગ નાઉ? આઈ એમ ડ્રિંકિંગ વોટર. વોટ આર યુ રીડિંગ નાઉ? આઈ એમ રીડિંગ નોવેલ. માય, વોટ આર યુ વોચિંગ? આઈ એમ વોચિંગ મૂવી. ઘણી વખતે આપણે કોઈ જગ્યાએ બેઠા હોઈએ, કાં તો તમારો ભાઈ કોઈ જગ્યાએ બેઠો હોય, તો આપણે અચાનક આ પૂછીએ કે ભાઈ તું શું વિચારે છે. પપ્પા બેઠા હોય સોફામાં, તો અચાનક પૂછીએ કે પપ્પા તું શું વિચારી રહ્યા છો. ઓકે, તેનો આન્સર તો આઈ થિંક આન્સર તો કંઈક તો હશે જ. તો તમારે ક્વેશ્ચન કઈ રીતે પૂછવાનું? વોટ આર થિંકિંગ ઓફ? વોટ આર યુ થિંકિંગ ઓફ પપ્પા? તો પપ્પા આન્સર આપશે, આઈ એમ થિંકિંગ ઓફ. સપોઝ નવો બિઝનેસ ઓપન કરવા માંગતો હોય તો શું બોલશે? આઈ એમ થિંકિંગ ઓફ ઓપનિંગ માય ન્યુ બિઝનેસ. ક્લિયર? તો આ રીતે આપણે શરૂઆત કરીએ. તો તમે ધ્યાનથી આ કન્વર્સેશન જુઓ અને પ્રમાણે પ્રેક્ટિસ આથી શરૂ કરો. વોટ આર યુ થિંકિંગ ઓફ? વોટ આર યુ થિંકિંગ ઓફ? આઈ એમ થિંકિંગ ઓફ ઓપનિંગ ન્યુ બિઝનેસ. આઈ એમ થિંકિંગ ઓફ ઓપનિંગ ન્યુ બિઝનેસ. વોટ આર યુ થિંકિંગ ઓફ? વોટ આર યુ થિંકિંગ ઓફ? આઈ એમ થિંકિંગ ઓફ પ્લેઇંગ વિડિયો ગેમ. આઈ એમ થિંકિંગ ઓફ પ્લેઇંગ વિડિયો ગેમ. વોટ આર યુ થિંકિંગ ઓફ? વોટ આર યુ થિંકિંગ ઓફ? આઈ એમ થિંકિંગ ઓફ રીડિંગ ન્યુ બુક. આઈ એમ થિંકિંગ ઓફ રીડિંગ. લાસ્ટ ટેકનિક છે કે જ્યારે તમારા મિત્રને કે તમારા કોઈ બી રિલેશનની અંદર કે તમારા મમ્મી પપ્પાને, ભાઈ બહેનને કોઈ બીને પૂછી શકો છો કે તમે કઈ બાબતમાં નિપુણ છો, કઈ બાબતમાં સારા છો. ઇન વિચ મેટર આર યુ ગુડ એટ? ઇન વિચ મેટર આર યુ ગુડ એટ? સપોઝ તમે ડ્રોઈંગમાં બેસ્ટ હો, તો આઈ એમ ગુડ એટ ડ્રોઈંગ. સપોઝ તમે ડાન્સિંગમાં એકદમ બેસ્ટ છો, તો આઈ એમ ગુડ એટ ડાન્સિંગ. તો ચાલો આ કન્વર્સેશનમાં તમે જોઈ લો અને આજે જે તમે શીખવાડ્યું એની સારામાં સારી બેસ્ટ પ્રેક્ટિસ કરો. વિચ મેટર આર યુ ગુડ એટ? ઇન વિચ મેટર આર યુ ગુડ એટ? આઈ એમ ગુડ એટ ડ્રોઈંગ. આઈ એમ ગુડ એટ ડ્રોઈંગ. આઈ એમ ગુડ એટ ડ્રોઈંગ. આઈ એમ ગુડ એટ. In which matter are you good at? In which matter are you good at? I am good at swimming. I am good at swimming. In which matter are you good at? In which matter are you good at? I am good at maths. I am good at maths. In which matter are you good at my? I am at swimming. Okay, very good. In which matter are you good at? I am good at playing games. In which matter are you good at? I am good at dancing. Very good. In which matter are you good at? I am good at swimming. Okay, very good. જતા પહેલા આગળના બધા વિડિયો ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલા છે અને છેલ્લે એટલું જ કહેવાનું, અને જેટલા વિડીયોની અંદર અમે પ્રેક્ટિસ ડેલી આપણે જે ઘરમાં બોલીએ છીએ એ જ તમને અંદર બતાવીએ છીએ.
તો પ્લીઝ આગળ બધા પોઈન્ટો માટે ક્વેશ્ચન નોટ બનાવો અને એ સેન્ટેન્સ ની મેક્સિમમ એન્ડ મેક્સિમમ ડેઈલી પ્રેક્ટિસ કરો. ક્લિયર? થેન્ક યુ દોસ્તો. આ વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ જરૂર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારી નવી વિડીયો પહેલાં તમને મળે.